મિત્રો, આપણી સાથે આજે છે શ્રી રાજેન્દ્રભાઈ દ્વિવેદી, જે રાજકોટથી છે અને છેલ્લા 48 વર્ષથી તેઓ જ્યોતિષ ક્ષેત્રે કાર્યરત છે. જન્માક્ષર તેઓ જોઈ આપે છે, તેમના પોતાના સોફ્ટવેર છે અને પંચાંગ છે. હવે આપણે આજે અત્યારે જે ઇન્ટરવ્યૂમાં વાત કરવાના છીએ એ બહુ અગત્યની અને જેને કહેવાય કે બહુ રસદાર વાત છે, અને એ છે મેળાપક, જેને અત્યારના ટ્રેન્ડમાં કહીએ છીએ મેચ મેકિંગ, કે જે આપણે યુવક અને યુવતી જ્યારે સાથે જોડાવા જઈ રહ્યા છે, મેરેજ કરવા જઈ રહ્યા છે, એની પહેલાં જોતા હોય છે. તો આપણે મેળાપક વિશે આજે આપણે શ્રી રાજેન્દ્રભાઈ દ્વિવેદી પાસેથી જાણીએ. આપનું સ્વાગત છે શ્રી બિંદાસમાં રાજેન્દ્રભાઈ. થેન્ક યુ. મેળાપક એટલે શું છે જ્યોતિષની દૃષ્ટિ અને જ્યોતિષની ભાષામાં? શાસ્ત્રની દ્રષ્ટિએ એક સામાન્ય નિયમ છે, એ લેણા દેવીનો છે, કે આપણે એકબીજાને લેણા દેવી હોય તો આપણા અમુક પ્રશ્નો છે ને એની વેલ્યુ ઘટી જાય, અને જો આપણે લેણા દેવી ન હોય તો આપણામાં એનિમીનેસ થોડીક આવે અને એકબીજા માટે રિસ્પેક્ટ ઘટતો જાય. એ જ સગાઈ લગ્નમાં જોવાના 2-3 કારણો એવા છે. એક તો એ 2 જણા સંપીને રહી શકે, સુખ દુઃખમાં એકબીજાનો ટેકો હોય, અને એક જે આપણી સંસ્કૃતિમાં છે કે એક બાળક થાય પછી ભલે એ મેલ હોય કે ફિમેલ, એની કોઈ અગત્યતા નથી. આખા લગ્ન જીવનની જે પરિપૂર્ણતા કહીએ એ એવી છે કે દીકરીના મા બાપ એવું ઈચ્છે કે ભાઈ આપણે દીકરી હસતી રમતી આવે, અને એ લોકોને ડે ટુ ડેમાં પ્રશ્નો તો થવાના જ છે, સમજી લો, પ્રશ્ન ન થાય એવું નથી, પણ અન્ડરસ્ટેન્ડિંગ સારું હોય, એકબીજાને ઓળખી શકે, એકબીજાને સમજી શકે, અને ભવિષ્યમાં કોઈ પણ નેગેટિવ પીરિયડમાં કોઓપરેટ કરી શકે, એના માટેની આ લેણા દેવી મેચ મેકિંગ ગ્રહોનું આ સાયન્સ છે. તો એમાં આપણે કહીએ છીએ કે આટલા ગુણો મળવા જોઈએ અને દોકડાની વાત છે, તો એના વિશે માહિતી આપજો. એમાં શું છે કે જે આપણા જન્મકુંડલીના ગ્રહો ઉપરથી એક અષ્ટગ્રહ મૈત્રી કોષ્ટક નામનું કોષ્ટક છે, એમાં દોકડા ગણેલા આવે છે. હવે દોકડાની થોડુંક બજારમાં એવું છે કે ખૂબ સારા દોકડા હોવા જોઈએ, પણ એમાં અમારો જે કાંઈ શાસ્ત્રમાં લખેલું છે એ પ્રમાણે મેક્સિમમ 36 દોકડા હોય. દોકડા એટલે જ ગુણ ને? ઇટ્સ અ પર્સન્ટેજ. ટોટલ 18 થાય. આ જે મેચ મેકિંગ છે ને એ ઇન્ડિવિડ્યુઅલ જજમેન્ટ છે જ નહીં, આનો જન્મ નક્ષત્ર આ છે, આની રાશિ આ છે, આનો વર્ણ આ છે, અને એ બે જો ભેગા થાય તો આટલા પર્સન્ટેજ એને આપી શકાય ઇન્ડિવિજ્યુઅલ. એ જે પર્સન્ટેજ છે એ 18 મિનિમમ હોવા જોઈએ, મેક્સિમમ 36 હોય, પણ અમે લોકો દોકડા કરતા ગ્રહોને વધુ પ્રાધાન્ય આપી છે કે જો જન્મના ગ્રહો સારા હોય તો ઓછા દોકડામાં પણ અમે હા પાડી છે, કે જેમાં કોઈ બહુ પ્રશ્ન ઉભા થયા નથી હજી સુધીમાં. જે ગ્રહો મળતા હોય તો દોકડા ઓછા હોય તો 100% ચાલે, એટલે એવું અમે કરીએ જ છીએ. અમને એમ લાગે કે ના ભાઈ, આમનો ગુરુ બહુ સરસ છે, સાતમાનો અધિપતિ સરસ છે, સાતમાનો કારક સારો છે, તો અમે હા પાડી દઈએ છીએ. ગુણ છે તો એ દરેક ગુણનું એક નામ છે એવું ખરું એમ, કે આ ગુણ આ ગુણ આ ગુણ, એ એક આખું મેથેમેટિકલ ટેબલ બનાવ્યું છે જ્યોતિષીઓને ડે ટુ ડેમાં મજોઈ ન કરવી પડે એના માટે, કે એક સાથે જેમ આપણે કેમ બધું આપણે પ્રીપેડ ટેબલ જેને કહીએ, પ્રીપેડ જે વ્યાજની ગણતરી કેમ થઈ શકે એમ, એ લોકોએ પંચાંગ કરતા હોય એવું એક ટેબલ બનાવી દીધું કે ખાલી તમે વર અને કન્યાના
જન્માક્ષમાંથી જન્મ નક્ષત્ર કાઢો ને અને એ ટેબલમાં એનાલિસિસ કર્યો ને એટલે આખા દુકડા કમ્પ્લીટ તૈયાર ત્યારે. એટલે એક સાઈડમાં વર્ણના નક્ષત્ર હોય, ઉપરની સાઈડમાં કન્યાના હોય, એ બેને આપણે પેરેલલ આમ જોતા જઈએ ને એટલે ખબર પડી જાય કે આ 18 છે, 22 છે, 24 છે. કેમ કે દુકડા ઇન્ડિવિજ્યુઅલ કાઢવા હોય ને તો ઇટ ઇઝ અ બિગ લેબર. એટલે જેમ આપણે કેમ બધી વસ્તુ સિમ્પ્લિફાઈડ કરતા હોય એમ આપણે ધર્મ શાસ્ત્રમાં ગણિત વિભાગે એ ટેબલ બનાવી દીધા ઘણા વર્ષો છે. એ બધા પંચાંગમાં તમને જોવા મળે કે જેથી કરી તમારે ખાલી યુ વિલ હેવ ટુ ગો થ્રુ નક્ષત્ર ઓનલી. એટલે દોપડે જોવાનો પાયો છે એ નક્ષત્ર છે, નક્ષત્ર જન્મ નક્ષત્ર આપણે બે. એક પ્રશ્ન આમાં એ થાય કે મેચ મેકિંગ છે, હવે બરાબર છે કોઈ બે વ્યક્તિને એકબીજા સાથે પ્રેમ છે, હવે એમના પરિવારજનો છે એ આમાં માને છે જ્યોતિષ શાસ્ત્રમાં, એમના પરિવારજનો જ્યોતિષ શાસ્ત્રમાં માને છે. હવે બે વ્યક્તિ એકબીજાને ચાહે છે પણ એના દોકડા મળતા નથી અથવા ગુણ મળતા નથી, મેળાપકની ભાષામાં જે તમારે કહેવાતું હોય, તો એના માટે શું નિવારણ હોઈ શકે? અમારો એપ્રોચ એમાં સાવ વૈજ્ઞાનિક છે કે જો તમારે પહેલેથી સિલેક્શન હોય તો જન્માક્ષર મેળવવાની પદ્ધતિમાં પડવાનું જ નહીં. કેમ કે મેળાપક છે ને એ ઓપ્શન માટે છે કે તમારો કોઈ ફિક્સ નથી અને તમારી પાસે 8 બાયોડેટા છે, 8માંથી તમને 3 ગમે છે તો 3માં વધુ સારું કયું, એના માટે મેચ મેકિંગ છે. પણ તમારું પ્રી ડિસાઇડેડ કાંઈ પણ હોય કે જેમાં તમારી પાસે ઓપ્શન નથી ના પાડવાનું, તો અમે બધાને સલાહ આપી છે કે તમે આ સ્વીકારી લો અને મહેરબાની કરીને આમાં પડોમાં કે જેથી કરીને તમારા માઇન્ડમાં ખોટા વિચારો ના આવે, શંકા ના આવે. હવે થાય શું કે થોડાક મતભેદ થયા તો એ મતભેદ તો સામાન્ય છે, થાય જે કોઈ પણ વસ્તુમાં બધાની મેચ્યોરિટી પહેલા જ હોય છે, બધાની સિન્સિયરિટી પહેલા જ હોય છે. હું પણ જવાબદાર હોવો જોઈએ, મારા વાઇફે જવાબદાર હોવા જોઈએ, તો જ હોય જન્માક્ષર મળ્યા એ પોઝિટિવ રિઝલ્ટ આપે. પણ જો હું જ કોઈ વસ્તુમાં માનવા તૈયાર ન હોઉં તો રિઝલ્ટ તો ન જ આવે. એટલે આપણે બધામાં છે, જેમ ડૉક્ટરમાં કેવું છે કે સાહેબે જે મેડિસિન આપી હોય એ જ આપણે જો ન લઈએ તો તમને કેવી રીતે એ ડિસીઝમાં ફાયદો થાય, અથવા એને જે તમને મેથડ આપી છે કે આ વસ્તુ નહીં ખાવાની, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, તો એઝ એ આઇડલ પેશન્ટ અનુભવે અને સંશોધનમાં એવું લાગ્યું કે આના કરતા કુંડલીના ગ્રહો વધુ અગત્યના છે. જે ઢોકળાની પહેલા સિસ્ટમ જે હતી એમાં નક્ષત્ર બેસ, મેં આપણે કહ્યું એવા નક્ષત્ર પછી કાંઈ એમાં જોવાનું નથી, એટલે એ પાછું થોડું સૂક્ષ્મ ન થયું, કોમન થઈ ગયું. કેમ કે નક્ષત્ર ખાલી સિતારી શકશે, બરાબર. એટલે જ્યારે જન્મના કહું માં તો 12 ભાવ છે, જન્મકુંડલી, ચંદ્રકુંડલી, ચલિત કુંડલી, નવમાંશ કુંડલી, માની લો લગ્ન જીવનમાં નવમાંશ કુંડલીનો ખૂબ અગત્યતા છે, તો એ બધું વેરીફાઈ કરીએ અને કદાચ 12 દોકડા આવતા હોય તો અમે ઘણામાં હા પાડી છે અને એમાં પ્રમાણમાં કોઈ ખરાબ રિઝલ્ટ અમે જોયા નથી. એટલે તમને જે કોઈ મેચ મેકિંગ કે મેળાપક માટે મળવા આવે છે એનો તમે જન્મ કુંડળી પણ જોવો છો? આ બધું ઓવરઓલ, હા, એટલે જે બેઝિક વસ્તુ એ જ છે કે કોમ્પ્યુટરની એપ્લિકેશન અને મોબાઈલની એપ્લિકેશન જે યુઝ કરે છે એ બધા ફેમિલી મેમ્બર્સ કરે છે, પોતે હાથે મેળવે છે, એટલે એને બીજી કોઈ ડેપ્થ હોય જ નહીં. જ્યારે અમે ગ્રહો
નો ઉપયોગ કરીએ છીએ, અમારા નોલેજનો ઉપયોગ કરીએ છીએ, કોમ્પ્યુટર સાયન્સનો ઉપયોગ કરીએ છીએ, એટલે સ્વાભાવિક રીતે અમારું જજમેન્ટ બીજા કરતાં સારું આવે. બહુ કોમન છે. અને એમાં 48 વર્ષનો અનુભવ આટલા અને બધું ડિટેલમાં જાય છે. બેસિક બરાબર છે. તો એવું ક્યારેય બન્યું છે કે તમે કોઈને કીધું હોય કે ના તમારા મળતા નથી, તમારે ન જ કરવા જોઈએ કે લગ્ન ન કરવા જોઈએ, એવું તમે ક્યારેય? અમે લખીને જ આપી છે. અચ્છા. એ સત્પણ કયું યોગ્ય છે અને યોગ્ય નથી એવા સપ્ટમ્બર રાઇટિંગમાં છે. એટલે ગોળ ગોળ વાત, અમે કોઈ પ્રેડિક્શન નથી કરતા. પછી અમે એને એમ કહીએ કે તમે કહો તો એમને વાંધો નથી, પણ અમારો ઓપિનિયન ફિક્સ જ છે. એટલે અમે તમારા ઓપિનિયનમાં કાંઈ મિસગાઈડ કરતા નથી. પણ માનો કે કોઈ બે વ્યક્તિ એકબીજા સાથે જોડાવાય માંગે છે અને આમાંય માને છે જ્યોતિષમાં, એમાં એનું આ દોકડા નથી મળતા, તો પછી એનું કઈ નિવારણ તમે આપો છો? નિવારણમાં અમે લોકો મેં આપને કહ્યું જે તપની વાત, ફક્ત શ્લોક અને વ્રત અને ભગવાનની ઉપાસના. તો પણ એ પણ તમે આપીને એને એક કરી શકે, એ કરી શકે. અમે ટેક કોઈ અમે કોઈ અત્યારે હેઠા નથી મૂકી દેતા. હા હા. પછી જ્યારે લગ્ન થઈ જાય પછી પ્રશ્નો આવે તો એમાં એમ નથી કહેતા કે હવે અમારી ફાઇલ બંધ થઈ ગઈ, અમે એમાંથી જેટલું શક્ય હોય એટલું. પણ અમે કર્મકાંડ સજેસ્ટ નથી કરતા, કારણ કે અમારો વિષય નથી. અને અમે ખાલી એમ કહીએ કે ભાઈ શનિવાર નાઇકટાણા કયો, હનુમાન ચાલીસા કયો, જે રીતે જેના ગ્રહોમાં જે જોયું હોય એ બધું અમે આપીએ. અને તમે પેલા તો જે તમને જે પેલું જ આવે છે તો તમે જણાવી દો છો કે આ યોગ્ય છે અથવા નથી, પછી એમ કે ના અમારે આમ કરવું છે તો આગળ વાત થાય છે. સાચું પેલા કહે છે, પણ એમાં જેની સગાઈ નથી થઈ એને તો અમે કઈ સલાહ આપતા જ નથી. એને એમ જ કઈ કરવાનું જ નથી, આ તો થઈ ગયું હોય એની તો જવા નથી ને. મેળવાય જ નથી અને પછી એવું કઈ છે ને કે મેળવે છે એને પ્રશ્ન થાય છે, નથી મેળવતા એ નહીં થાય. દાદા મંગળ દોષ આની વાત વારંવાર આવે છે અને એના કારણે ખાસ તો આ લગ્ન માટે. તમારો પ્રશ્ન ખૂબ, એમાં એવું સાંભળેલું છે કે મંગળ દોષ વાળી વ્યક્તિ સાથે લગ્ન કરો તો એનું મૃત્યુ વહેલું આવે, તો આ આખું મંગળ દોષ શું છે? પેલા મંગળ ના જે સમાજમાં માહિતી છે મંગળ પરત્વેની એટલી બધી વૈજ્ઞાનિક નથી કે મંગળમાં બધાને બીક લાગે છે કે ડાયવર્સ થઈ જાય, હસબન્ડ એક્સપાયર થઈ જાય, વાઇફ એક્સપાયર થઈ જાય, આવા કોઈ શાસ્ત્રમાં મેં ક્યાંય વાંચેલું નથી. એટલે એવી વસ્તુ ક્યાંથી આવી મને ખબર નથી. મંગળ જે છે એ એક જાતનો ટેસ્ટ ઓફ લાઈફ છે. ટેસ્ટ ઓફ લાઈફ એટલે કે તમારા અને મારા વ્યૂઝ જો પેટર્ન મળી જતી હોય તો આપણે એટલા મતભેદ ઓછા થાય. એટલે મતભેદ ઓછા થાય, એકબીજાને સમજી શકાય અને એની ફિઝિકલ બોડી મેન્ટલ બોડી એ એકબીજાને સ્યુટ થવું જોઈએ, એના માટે મંગળ જોવાની શાસ્ત્રમાં આજ્ઞા છે. પણ જે આપણા અત્યારના સોફ્ટવેર છે જે મને જેટલી ખબર છે એમાં મંગળના જે અપવાદ છે ને એનો સમાવેશ નથી, જે શાસ્ત્રમાં લખેલા અપવાદ છે. એટલે શું થાય કે જેને મંગળ ન હોય ને એને પણ મેચ મેકિંગમાં મંગળ આવે. અને અમે તમને એવા 1000 દાખલા આપી શકીએ કે અમારામાં લખેલું હોય કે મંગળ દોષ નથી. એ જ કુંડળી મેળાપક તમે રાજકોટમાં 50 કોમ્પ્યુટર વાળા ત્યાં જાઓ તો 50એ 50માં લખેલું આવે કે મંગળ દોષ છે. હવે એનું કારણ બીજું કાંઈ નથી, એ લોકો પાસે એક જ લોજિક છે, કોઈ સોફ્ટવેર બનાવ્યા છે. એટલે થાય શું કે ગ્લુકોઝ બિસ્કિટ છે તો તમે ગમે એ દુકાનેથી લ્યો એ જ આવે ને. બરાબર છે. કોઈ સ્પેશિયલ ફસાણની દુકાને જવું હોય તો તમારે અહીંયા જવું પડે. ભગતના પેંડા હોય તો તમારે ભગત ત્યાં જ લેવા પડે, તમે બીજે ક્યાંય જઈ ન શકો.
એમ અમે આટલા વખતના અનુભવે આ બધા અપવાદ ગોતી અમારા સોફ્ટવેરમાં એડ કરેલા છે, અને અમારા અનુભવે મંગળમાં 13 અપવાદ છે. કેટલા? 13 અપવાદ. અને એ પ્યોર શાસ્ત્ર સંમત છે, અને શાસ્ત્રમાં લખેલા છે. આ કોઈ હું મારું રિસર્ચ નથી કહેતો, ખાલી મેં જાજુ વાંચ્યું છે. આપણે કોઈ એવા એક્સપર્ટ છે એવો કોઈ આપણો દાવો નથી, પણ જેનું વાંચન જાજુ હોય ને એ સબ્જેક્ટ ઉપર જાજુ બોલી શકે. આ સામાન્ય નિયમ છે. બરાબર. એટલે મેષનો મંગળ, વૃશ્ચિકનો મંગળ, મકરનો મંગળ, પછી મિથુન રાશિનો મંગળ, કન્યા રાશિનો મંગળ, પછી મંગળ સાથે ગુરુ હોય, મંગળ ઉપર ગુરુની દ્રષ્ટિ પડતી હોય, અસ્તનો મંગળ હોય, આ બધાય મંગળ દોષકારક નથી. અને શાસ્ત્રમાં લખેલું છે, આપણે ગમે એને બતાવી શકીએ. પણ જે સોફ્ટવેરમાં પ્રોબ્લેમ શું થયો છે કોઈનો વાંક નથી. એ હું તમને ફેંકી કહું કે સોફ્ટવેરના બધાએ લોક તોડી નાખ્યા અને પાઇરેટેડ થઈ ગયા. એટલે આ બધા સોફ્ટવેર છે એ ફ્રી ઓફ કોસ્ટ. એટલે સ્વાભાવિક જે ડેવલપર હતા એને ડેવલપમેન્ટ બંધ કરી દીધું. એ તો એક હ્યુમન સાયકોલોજી છે કે માણસ કમાવા માટે કામ કરતો. અને એ તો સોફ્ટવેરની એક લિમિટેશન હોવાની, આખું શાસ્ત્ર તો એમાં ન જ આવી શકે, ન જ આવી શકે, સમજી શકે એવી વાત. એમાં મોડિફિકેશન ન થાય અને હા અપડેટ ન થઈ શકે, કેમ કે અપડેટ કરવા માટે કોઈ પાસે. અને બીજું કે વાપરનારને જ ભૂલ ખબર નથી તો આપણે ક્યાં છે. એ તો ઓલરેડી ભયભીત થઈને જ જોતા હોય, એમાં આવે મંગળ દોષ એટલે વાત પૂરી. પેઈડ વસ્તુ છે, પેઈડ વસ્તુ. તો આનો અર્થ એવો દાદા થઈ શકે કે જે કોઈને મંગળ દોષ છે એવું એને કુંડળીમાં જાણ્યું છે ક્યાંયથી, અને કદાચ તમને બતાવે તો એ પોસિબિલિટી ખરી કે કદાચ ન પણ હોય. કદાચ એવું થાય કે હું 100 કુંડળી જોઉં તો 65 કુંડળીમાં મંગળ નીકળી જાય. અચ્છા, આ રેશિયો આટલો રેશિયો આવે એવું છે. એકબીજાની અનુકૂળતા ને સગવડતા સાચવવાની. આપણે મળશું નહી, કેમ કે હું કોરોનામાં કોઈ મળતો નથી. હું તમને વોટ્સએપ કરી મોકલું. તો મેળા પક માટેના આપના ચાર્જિસ ને અગેન નોમિનલ છે? સાવ નોમિનલ છે. એમ એમ આપણે પહેલા કીધું ચાર્જ શબ્દ માયા જીવનમાં નથી, કારણ કે મારી આજીવિકા જ નથી. એવા હું પૈસા લઉં છું નથી લઉં તો એવો કોઈ મારો દાવો નથી. માની લો હું 200 રૂપિયા હું ચાર્જ હોય, પણ એમાંથી 70% હું પૈસા ન લેતો, અને જે જરૂરિયાત વાળા હોય એના ઓછા લવ ન લવ એવું. પણ બેઝિક કારણ એક જ છે, આજીવિકાનું માધ્યમ અલગ છે. માય ફિક્સ આવક ઘણી છે એટલે એ ઈશ્વરની દયા છે, મારું એમાં કઈ છે નહીં. તો હવે મેડમ વિષય વિશે હજી કઈ બીજા કોઈ એવી બાબતો છે જે લોકોએ જાણવી જરૂર? એમાં એક જ છે, આપણે જેને કીધું ને કે નાડી દોષ એક બહુ સાયન્ટિફિક વસ્તુ છે. એ જે મંગળની જેમ જ છે, પણ એમાં શું છે કે નાડી દોષના અપવાદ શાસ્ત્રમાં છે, આ લોકોના સોફ્ટવેરમાં નથી. નાડી દોષ એટલે શું? બહુ સારી વસ્તુ છે. આપણી પાસામાં જેને જૂના જમાનામાં ગોત્ર કહેતા, ગોત્ર એ ડીએનએ કહેવાય આપણે, જનરલી ઋષિ મુનિ કોઈ આવતા હોય. એટલે કપલનું એક છેલ્લું જે આપણે કહીને ઈચ્છા કે છેલ્લું એક એનો એક એને સારું બાળક હોવું જોઈએ. બરાબર છે. તો એ કોમન વસ્તુ છે, તો એના માટે નાડી દોષ જોવાય છે કે જેથી કરીને એને હેલ્ધી ઇન્ટેલિજન્ટ સારું બાળક આવે, જેને આપણે મેઘાવી ચાઇલ્ડ કહીએ ને. હા, તો દોકડામાં ઉપયોગી થઈ શકે ને? દોકડાની આ જુદું થઈ છે. અચ્છા, જ્યોતિષમાં છે ને બધું જુદું છે. તો મેળાપક વખતે માનો કે બે વ્યક્તિ મળે છે અને બંનેની જન્મ કુંડળી જોઈને આ કહી શકે ને કે આને આવું સંતાન થઈ શકે? પહેલે એ શું કામ કે જો નાડી દોષ હોય તો ઘણી વખત હેલ્થના પ્રોબ્લેમ આવે ફિમેલ પાર્ટનરને,
ગાયને પ્રોબ્લેમ આવી, ઘણી વખત ચાઇલ્ડ એટલું મેઘાવી ન થાય, ઘણી વખત તો નાની એજમાં ડેવલપમેન્ટ એટલે કે મેડિકલ કોમ્પ્લિકેશન આવે, સાજા માંદા આવે, આ બધું શાસ્ત્રમાં લખેલું છે બરાબર. એટલે એમાં પ્લસ માઇનસ થતું હોય, પરિસ્થિતિ પ્રમાણે બધું થતું હોય, પણ એ કોઈ અવૈજ્ઞાનિક વાત નથી. નામ છે આ તો શું થાય કે આપણને સાંભળવા વાળા કોઈ જ્યોતિષી ન હોય, એટલે હું કોઈ ટફ વસ્તુ નથી કેતો, કેમ કે નકે લોકોને એમાં કંટાળો આ બની શકે બરાબર છે, કોઈ સ્વાભાવિક છે સોલ્યુશન જ જોતો હોય એને એકેડેમી, એટલે અમે લોકો એમાં જોઈએ કે હકીકતે આમાં નાડી દોષ આવે છે કે નહીં બરાબર. પછી અમે લોકોએ શાસ્ત્રના અભ્યાસ કર્યો, એમાં જે અપવાદ હતા જેને એક્સેપ્શન ટુ ધ રૂલ્સ કહેવાય, બધામાં હોય બધામાં હોય, એ રૂલ્સ અમે અમારા સોફ્ટવેરમાં ઇન્ટ્રોડ્યુસ કર્યા. એટલે અત્યારે દાખલા તરીકે કોઈ પણ મેથમેકિંગમાં નીચે લખ્યું હોય કે નાડી દોષ છે અને જીઓ માં એને નાડી દોષ હોય ને અને જીઓ આંકડો આવી જાય બધા પેપરમાં, ત્યાં અમારામાં એમ લખ્યું હોય કે નાડી દોષ નથી અને તમે પ્રમાણભૂત કરી આપો છો. હા બસ, બીજું એમાં કંઈ નથી, કોઈ અમારી સ્પેશિયાલિટી નથી ભાઈ, અમે જાજી મજોએ કરી, જાજુ વાંચ્યું અને પબ્લિકના હિતમાં જાજુ કામ કર્યું, બાકી કાંઈ અમારે નથી. હવે તમે જે પાછા જે કહો છો જણાવો છો એનો તમે પ્રમાણ આપો છો શાસ્ત્રોમાં. હા હા, અને તો મારું કંઈ છે જ નહીં, ઋષિ મુનિઓએ આ બધું રચેલું છે, ખાલી મેં જે માટે કહ્યું તમે તમારે પૈસાનું પૂછ્યું કે પૈસાની અગત્યતા નહોતી એટલે તો અમે આ કામ કર્યું. એટલા માટે પૂછ્યું કે અત્યારે આ ફિલ્ડમાં જ્યોતિષાચાર્યનો ચાર્જિસ એટલા વિશેષ હોય છે કે સાંભળનારને એમ થાય કે ભાઈ શું હશે ચાર્જિસ, એટલા માટે આપણે એવું છે જ નહીં, કારણ કે એસ્ટ્રોલોજીમાં જે વસ્તુ ઈશ્વરના આશીર્વાદ મા બાપના આશીર્વાદ તમે જે કહી શકાય ને, એ જો અમારું ફાઇનાન્શિયલ સેટઅપ ન હોય તો અમે કોઈ સંજોગોમાં કરી ન શકાય. અમારું સ્ટેબલ લાઈફ છે એટલે કોઈ આજીવિકા નથી. એટલે માની લો તમને દાખલા આપું, તમને કાનજી સ્વામી એક થઈ ગયા, કાનજી સ્વામી સોનગઢમાં એને દેવ થઈ ગયા પછી એની મૂર્તિ સ્થાપના થઈ છે, એમાં એ લોકોએ સોનાના પતરામાં જન્મકુંડલી બનાવી હતી બરાબર છે, તો એ બધા ગોતતા ગોતતા મારે ત્યાં આવ્યા અને મેં એને કાયદેસર બનાવી દીધી. હવે એને કંઈ પૈસા ન હોય તમે સમજો, અને 150 વર્ષ પહેલાંનું ગણિત કયું હોય, એટલે આ શોખ છે સાહેબ. હાઉ ફાઇન્ડલી કહું છું, અત્યારે તમે મને કહો ને ગણિત આ જ્યોતિષશાસ્ત્ર કેટલું વૈજ્ઞાનિક છે, આવતા એક મહિના પછીનો સનસેટ કે સનરાઈઝ ન્યુયોર્ક યુએસએનો હું તમને કાઢી દઉં, એમાં એક સેકન્ડથી વધુ ભૂલ ના આવે. આ મારી સીધી નથી, હજી તમે મને કહો ને તો તમારા બાબાની આ બાબુ 35 વર્ષ પછી આવે માનો તો એની કુંડલી હું તમને અત્યારે બનાવી, તમારે અત્યારે 2056 જાન્યુઆરી બપોરે 2 વાગે ના જન્માક્ષર બનાવાય તો હું તમને ગેરંટી થી બનાવી દઉં. એટલે આખું વસ્તુ ગણિત છે અને આમાં ખૂબ શોખ થી કામ કરેલું છે અને એટલું લેબર પણ. હા, અરે લેબર એટલે વાંચવાની નથી, પણ આશ્ચર્ય થાય. હવે હું તમને જુદી વાત કરું, 88માં રાજકોટમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ન બનતા, હવે અમારે જ્યોતિષમાં જે કેલ્ક્યુલેશન કરવું પડે ને એમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, તો એ કેલ્ક્યુલેટર ગોતવા અમે મોરબીની LKLD એટલું ભૂલી ગયો છું, એન્જિનિયરિંગ કોલેજ 2 જ હતી એ જમાનામાં, એક અમદાવાદ અને એક મોરબી, તો મોરબીના પ્રોફેસરો જે અમારે ત્યાં જ્યોતિષ જોડાવા આવે ને એને અમે કહીએ કે ભાઈ અમારે 1-2 કેલ્ક્યુલેટર જોઈએ, કારણ કે રાજકોટના વેપારી ના પાડે કે ભાઈ તમે 1 કેલ્ક્યુલેટર લ્યો. અમારી પાસે ત્યારે
સાધનો જ નહોતા એમ કેમ કહેવાય, પણ આ પેશન હતી અને કઈ કઈ છૂટું અને એક આત્માને સંતોષ છે અત્યારે મારા જીવનમાં કે ભગવાને સુખ સંપત્તિ વૈશ્વર્ય બધું આપ્યું, બધું કોઈ વસ્તુ ખૂટતી નથી, પણ એના માટેનો જે ત્યાગ છે ને. આજે અમે લોકો લગ્નમાં સવારે કાર લઈને હવાઈ ક્યાંય જાય અને સવા વાગે પેલી કાર લગ્નમાં અમારી બહાર નીકળી જાય, જાણીતા લોકોની તમે કુંડળી જોઈ હશે, એને ઘણા પરિણામો આપ્યા છે, 200 વર્ષ 200 વર્ષ ના જન્માક્ષર હજી હું તમને બનાવી, 50 વર્ષ એડવાન્સ બનાવી માંગો એમ. એટલે એક વસ્તુ શોખ હતો, બાકી આ શક્ય નથી, બરાબર છે ના, પણ તમે એમ મને કેટલાય પૂછ્યું, ઊંડાણમાં ગયેલો હું, સોમનાથ યુનિવર્સિટી માં લેક્ચર આપી રહ્યો છું, જૂનાગઢ યુનિવર્સિટી માં આપી રહ્યો, અને એક સરસ તમારો શોખ છે એટલે કહો કે સોમનાથ યુનિવર્સિટી માં હું જયારે લેક્ચર આપવા ગયો ત્યારે ચૌધરી સાહેબ કહીને કુલપતિ હતા, એને મને બહુ સારો પ્રશ્ન પૂછ્યો હતો, અને પેલા મને એને એમ કીધું હતું કે મને હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી, એટલે તમે જો હિંમત આપો તો જ પૂછો, મારે તમને ડિસ્ટર્બ નથી કરવું. મેં કીધું ના સાહેબ આપણે હિંમત છે તમે પૂછી, એટલે એને બહુ સારી વાત કહી કે જેમ તમે નાડી દોષનું પૂછ્યું ને એમ એક વર્ણ શબ્દ છે, વિપય વર્ણ ક્ષત્રિય વર્ણ, એ શબ્દનો અર્થ શું, એ રાશિ બેસ છે, તો ઈશ્વરની દયાથી મેં એને જવાબ આપ્યો અને બહુ ખુશ થઈ ગયા. મેં એને કીધું કે આ વર્ણ છે ને એ જ્ઞાતિ નથી વિચાર છે, એનો શબ્દ એમ હતો કે ભાઈ ક્ષત્રિય છે તો ક્ષત્રિય આ રાશિમાં આવે, બરાબર, સિંહ રાશિમાં તો એમાં તો બ્રાહ્મણે જન્મે, લોહાણાએ જન્મે, તો આમાં કેવું રીતે આ તમારું કંઈ લોજિક મને સમજાતું નથી. ત્યારે મેં એને કીધું કે સાહેબ આ વર્ણ શબ્દ છે એ કાસ્ટ નથી ભગવાન, એ વિચાર છે. વિચાર એટલે શું, એ બે વિપય એટલે શું, કે તમારા વિચારો વિપય કક્ષાના હોવા જોઈએ, તમે વિપય કાસ્ટના હોવા જોઈએ એવું જરૂરી નથી, વિચાર છે એ પ્રમાણે. એટલે રાશિ બેઝમાં તમને એવા કુદરતી તમે જોશો તો અમુક રાશિવાળાના વિચારો તમને થોડા સારા લાગે, અમુકના તમને કોમ્પ્લિકેટેડ જ લાગે, એમાં એને કંઈક સ્કીમો જ કરવાની હોય અને એને કંઈ સહેલું ફાવે જ નહીં, ત્યાં ઘણા કે ભાઈ આપણું કામ નથી આમાં. ના ના ચોક્કસ આપણે ફરીથી એકવાર મને લાગે છે બેસવાનું થશે કે જેમાં અત્યારે તો મેળાપકની વાત હતી, પણ ક્યારેક ઊંડાણમાં આપણે વાત કરશું કે જે એક વર્ગ છે જેને ઊંડાણમાં જાણવું છે, ચોક્કસ માટે બેસવું. તો આજે આપણે આ મેળાપક વિશે ખરેખર ખૂબ જ અગત્યની સચોટ માહિતી મંગળ દોષને વગેરે આપી છે, અને જે કોઈને હવે દાદાને મળવું હોય તો એની હું સંપર્કને બધી વિગત મૂકેલી છે, આપણે એમને સંપર્ક કરીને અપોઇન્ટમેન્ટ લઈ શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ આભાર. થેન્ક યુ.